વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમાં વર્ગ 2 અને 3 ની વિવિધ જગ્યાઓની સીધી ભરતી, આંતરિક ભરતી તથા બઢતીથી 130 જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમાં વર્ગ 2 અને 3 ની વિવિધ જગ્યાઓની સીધી ભરતી, આંતરિક ભરતી તથા બઢતીથી 130 જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં સ્થાયી સમિતિ રૂમ ખાતે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા વર્ગ 2 માં કુલ 5 ઉમેદવારોને નિમણૂક આપવામાં આવેલ છે, જેમાં 4 વોર્ડ ઓફિસરો તથા 1 ઇલેક્શન ઓફિસરની નિમણૂક આપી છે તથા વર્ગ 3 માં વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ મળી કુલ 119 જગ્યાની સીધી ભરતી તથા 6 કર્મચારીઓને ભરતી આપી 125 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે રેવન્યુ ઓફિસરની 6, સોફ્ટવેર પ્રોગ્રામરની 1, સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની કુલ 10, મલ્ટીપર્પઝ વર્કરની 68 મળી મલ્ટીપર્પઝ વર્કર 34 જગ્યાઓની સીધી ભરતીની નિમણૂક આપવામાં આવી છે તથા વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા કુલ 6 સૈનિક કર્મચારીઓને સરસૈનિકની જગ્યા પરથી બઢતીની નિમણૂક આપવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના આજરોજ વિવિધ સંવર્ગના વર્ગ 2 અને વર્ગ 3ની વિવિધ જગ્યાઓ માટે, ખાલી પડેલી જગ્યાઓ માટે ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાના કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક બઢતી અને કેટલાક આંતરિક ભરતી અને કેટલાક સીધી ભરતી દ્વારા લેવામાં આવ્યા છે, જેમાં વોર્ડ ઓફિસર છે જેઓ સીધી ભરતીથી લગભગ 4 જેટલા, ઇલેક્શન ઓફિસર છે જેમની આંતરિક બદલી અને પસંદગી કરીને એમની બઢતી કરવામાં આવી છે, એવી રીતે રેવન્યુ ઓફિસર, સોફ્ટવેર પ્રોગ્રામ, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટીપર્પઝ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સરસૈનિક, જે લોકો સૈનિક તરીકેની કામગીરી કરી રહ્યા હતા એમાંથી એમને ભરતી આપી અને સરસૈનિક તરીકે લગભગ 6 જેટલા કર્મચારીઓને ભરતી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા, જે વડોદરા શહેરની બેકબોન કહી શકાય કે શહેરની કરોડરજ્જુ સમાન છે, સમગ્ર શહેરના લોકોને જ્યારે કોઈપણ સમસ્યા હોય, કોઈપણ પ્રશ્નો હોય ત્યારે આ સમસ્યાઓના નિકાલ માટે અને પ્રશ્નોના નિવારણ માટે તથા વડોદરા શહેરના વિકાસની ગતિને ચોક્કસ એક દિશા આપવા માટે વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકામાં જે જગ્યાઓ ખાલી પડી હતી તેમાં લગભગ 130 જેટલી સીધી અથવા આંતરિક બઢતીના સંદર્ભે આજે ભરતીની પ્રક્રિયા કરવામાં આવી છે. 130 જેટલા લોકોને આજે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. કોઈપણ દીકરો કે દીકરી જ્યારે પોતે નોકરી પ્રાપ્ત કરે છે ને ત્યારે ચોક્કસ એની પાછળ એના પરિવારનું પણ ખૂબ મોટું અમૂલ્ય યોગદાન હોય છે, ત્યારે હું આજે આ 130 સૌ ઉમેદવારશ્રીઓને તથા તેમના પરિવારજનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને ઈશ્વરને પણ જ્યારે કોઈકની મદદ કરવી હોય છે ને ત્યારે આપણામાંથી જ કોઈકને માધ્યમ બનાવતા હોય છે, અને વડોદરા મહાનગરપાલિકામાં જોબ મળવી એટલે સેવાના સ્થાનમાં પસંદગી પામવી ચોક્કસ ઈશ્વરના આશીર્વાદ છે કે તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં સાથે સાથે એમને લોકસેવાની પણ કરવાની તક મળશે. હું આ 130 સૌ ઉમેદવારશ્રીઓને અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું.